સુરતની એમડીવી આર્ટસ કોલેજની અંદર વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા ડોક્ટર પ્રિયંકા રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ ચાર આરોપીઓનો એન્કાઉન્ટર ઉપર પોતાની ખુશી વ્યક્ત કરી દસ દિવસ પહેલા હૈદરાબાદ માં એક કરુણ ઘટના બની હતી જેમાં એક ડોક્ટર ત્યારે વહેલી સવારે બનેલી ઘટના સ્થળે આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા ત્યારે તેઓ ભાગવાની કોશિશ કરી હતી અને એન્કાઉન્ટર માં મોત ના ઘાટ ઉતાર્યા હતા ત્યારે આખા દેશ માં ખુશી ની લાગણી ઉભરી આવી હતી તેમાં સુરત શહેર ની એમટી આર્ટ કોલેજ માં

ફાસ્ટલેટ લટકાસ ચાલતા ના નહીં ચાલતે આગળ કેસ ચાલતે એ બહુ સારું કર્યું છે અને બો આ સારો ઇનિશિયટિવ સ્ટેપ લીધો છે જે લીધો છે તે અને આ થવું જ જોઈએ ડેફિનેટલી થવું જોઈએ સાહેબ હા દિલ્હીનો કેસ છે વર્ષ જૂનો કેસ છે તે હજી દોડધામ છે અને હજી બહાર ફરે છે તો આ વિશે તમે શું કહેશો આ રીતે જ આરોપીઓને તો ગોળી તરત જ મારી નાખવા જોઈએ કાં તો એના હાથ કાપી નાખવા જોઈએ કાં તો એના દંડ એવા ભયંકર હોવા જોઈએ કે દંડ જોઈને જ લોકો કાપે ગુનો કરતા એટલે દંડની જોગવાઈ આપણે ત્યાં એવી વધારે ને મોટી હોવી જોઈએ કે જેથી કોઈપણ પ્રજા કે કોઈપણ ગુનેગાર ગુનો કરતાં ગભરાય

એકેપ્ટ કરી તના છોકરાઓ તો ખુશ જ છે હજી પેલું હમણાં જ પેલું આપણે ઉન્નાવ કેસનું પણ લોકો તમને ખબર હોય તો છોકરાઓની પણ એવી જ માંગણી છે કે ઉન્નાવ કેસમાં પણ ચારે ચાર આરોપીઓ કે જે ત્રણ આરોપીઓ છે એ લોકોને પણ આ રીતે એનકાઉન્ટર કરવામાં આવે કે અત્યારે એને તાત્કાલિક ફાંસી આપવામાં આવે મારું નામ સુરી સુરતી જેનિશ છે આજે સવારે અમને ખબર પડી કોલેજમાં કે પ્રિયંકા રેડ્ડી જેનો દસ દિવસ પહેલાં આ રીતના રેપ થયો હતો અને એ પ્રિયંકા રેડ્ડીની જે અપરાધી છે એના જે ચાર અપરાધી છે એને સવારની પરમાં જ આજે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે તો આજે અમારી કોલેજના વિદ્યાર્થીઓ તરફથી એ પ્રિયંકા રેડ્ડીને એક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કે જેમાં એમનો ફોટો અમે લોકોએ ફોનમાં રાખીને એમને ખૂબ જ ભાવભારી શ્રદ્ધાંજલિ આપી હતી અને ખુશી વ્યક્ત કરી હતી કે જે લોકોએ એની સાથે રેપ કર્યું છે જે લોકો એની સાથે ખરાબ કર્યું છે તો એવા લોકોનો તરત જ નિર્ણય લેવામાં આવ્યો છે અને બહુ જલ્દી નિર્ણય લઈને એ લોકોને એન્કાઉન્ટર કરીને મારી નાખવામાં આવ્યા છે અને મારું કહેવું તો એમ છે કે આ રીતના તમે પોલીસ એન્કાઉન્ટર કરે છે ને એના કરતાં એવો કાયદો આવવો જોઈએ કે જ્યારે પણ ખબર પડે છે કે આ વ્યક્તિએ રેપ કર્યું છે તો એ વ્યક્તિને એવો કાયદો આપવાનો કે જનતા માટે એવો કાયદો આવવો જોઈએ કે જનતા જ જ એને ત્યાં મારી નાખે એમ જનતાના હાથમાં જ આપી દેવું જોઈએ કે જનતા એને ત્યાં જ મારી નાખે એમ કારણ કે એવો કાયદો હું મોદીજીને એવી વિનંતી કરું છું કે તમે એવો કાયદો લાવો કે જનતાના હાથમાં જ છોડી દઈ કે જ્યારે બી એવું ખબર પડે કે આ વ્યક્તિએ રેપ કર્યો છે તો ત્યાં જ એને મારી નાખવામાં આવે પોલીસના હાથ હવે એ કાયદા પ્રમાણે તો હું કંઈ બોલી નહીં શકું એના પર કે એના હાથ બાંધેલા છે કે નથી બાંધેલા પણ આ જે કાલે જે નિર્ણય લેવાયો છે જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે એમાં હું બધા જ જેટલા પણ જે પોલીસે તેમને એન્કાઉન્ટર કર્યું છે તો એને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું કે તમે બહુ સારું કર્યું છે અને આગળ પણ તમે આ રીતના જ આવા રેપીઓ રેપીઓ અને આવા અપરાધીઓને આવી રીતના જ મારી નાખો